हेलो फ्रेंड्स, प्रसिद्ध एजुकेटर में आपनो हार्दिक स्वागत छे। आज आपणे चर्चा करीशुं के एनईपी 2020 मुजब क्रेडिट गुण अने लेक्चर की रीतना काउंट थशे। आपणे मात्र आजे पहला वर्षनी ज वात करवानी छे, बीजा वर्षमां कई रीतना बधुं एप्लाय थशे ए पछी जोशुं। कारण के पहेलुं वर्ष एवुं हशे आ वखते के जेमां एनईपी 2020 लागु थवानुं छे, तो तेमां क्रेडिट गुण कई रीतना हशे अने तेने अनुलक्षीने लेक्चर कई रीतना हशे अने केटला सब्जेक्ट छे एनी आपणे चर्चा करीए। प्रथम वर्ष माटे तो टोटल 6 सब्जेक्ट आवशे। क्या क्या 6 सब्जेक्ट आवशे? एक तो मेजर सब्जेक्ट जेनुं टूंकुं नाम छे DSCM, एनुं पूरुं नाम थशे डिसिप्लिनरी स्पेसिफिक कोर्स, जे मेजर विषय एटले के मुख्य विषय छे। एनी पछी बीजो कोर्स आवे छे MI एटले के माइनर कोर्स, एटले के जे हशे गौण विषय, जेने आपणे पहेला इलेक्टिव 1 कहेता हता, मेजर ने कोर कोर्स तरीके ओळखता हता। इलेक्टिव 2 तरीके हवे न्यू एज्युकेशन पॉलिसी मुजब आवशे मल्टी डिसिप्लिनरी कोर्स, एटले के MD आवशे, जे बहु वैकल्पिक कोर्स तरीके ओळखाशे। पहला तो कम्पलसरी छे, भाषा ज आवती हती, इंग्लिश ने एनी वात करता हता। अहीं पण एज छे, एटले के अहीं नाम आपेलुं छे AEC, पूरुं नाम छे एबिलिटी एनहांसमेंट कोर्स, जे लैंग्वेज नो छे, भाषा नो छे, एटले क्षमता विकास पाठ्यक्रम भाषा तरीके एक विषय आवशे। एनी पहला आपणे सॉफ्ट स्किल हतुं, एनुं ईज ते स्किल एनहांसमेंट एबिलिटी कोर्स तरीके ए रजू थशे। स्किल एनहांसमेंट एबिलिटी कोर्स एटले के SEC तरीके ओळखाशे। કૌશલ્ય વૃદ્ધિ પાઠ્યક્રમ તરીકે એક વિષય આવવાનો છે અને છઠ્ઠો વિષય છે તે છે મૂલ્યવર્ધન પાઠ્યક્રમ, જેને ટૂંકમાં IKS એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અથવા તો VAC તરીકે વધારે ઓળખાય છે, વેલ્યુ એડેડ કોર્સ તરીકે, એ છઠ્ઠો છે વિષય। તો આવી રીતના તમે જોશો તો મુખ્ય વિષય, ગૌણ વિષય, બહુ વૈકલ્પિક, ભાષાનો એક વિષય, કૌશલ્ય વૃદ્ધિ પાઠ્યક્રમમાંથી એક વિષય તરીકે આવશે અને મૂલ્યવર્ધન માટેનો એક વિષય આવશે। ટોટલ કેટલા વિષય છે? 1, 2, 3, 4, 5 અને 6 વિષય આવવાના છે પહેલા વર્ષ દરમિયાન। હવે આપણે વાત કરીએ પેપરની, તો મુખ્ય વિષયના 2 પેપર હશે। કેટલા પેપર હશે? મુખ્ય વિષયના 2 પેપર હશે। પેપરની વાત થઈ છે, સબ્જેક્ટ 1 છે, મુખ્ય વિષયનો સબ્જેક્ટ 1 છે, પણ પેપર કેટલા આવશે? 2 પેપર આવશે। ગૌણ વિષયનો 1 પેપર આવશે, આ બધાને એક એક આવશે, ટૂંકમાં બધાના કેટલા આવશે? એક 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 પેપર આવશે, બધાના એક એક પેપર આવશે। આના મુખ્ય વિષયના 1 પેપર દીઠ 4 પોઈન્ટ હશે, એટલે કે ક્રેડિટ ગુણ હશે। તો 4 વત્તા 4 એવી રીતના 2 પેપર છે ને, એટલે 1 પેપરના 4 ક્રેડિટ ગુણ હશે, એવી રીતના 2 પેપરના 4 વત્તા 4 એટલે કે 8 ક્રેડિટ ગુણ થવાના છે। ગૌણ વિષયના 4 ક્રેડિટ ગુણ, કારણ કે 1 પેપર છે। બહુ વૈકલ્પિકની વાત કરીએ તો તેના 4 ગુણ મળશે ક્રેડિટ ગુણ, પણ આ જે 3 સબ્જેક્ટ છે એના 2, 2 અને 2 ક્રેડિટ ગુણ મળશે। તો ટોટલ ગણીએ, સબ્જેક્ટ કેટલા? 1, 2, 3, 4, 5 અને 6। પેપર કેટલા? 6 પેપર બોલીએ તો કેટલા? 1, 2, 3, 4, 5, 6 અને 7 પેપર આવશે। મુખ્ય વિષયના 2 પેપર, ક્રેડિટની વાત કરીએ તો 1 પેપરની અહીંયા 2 ક્રેડિટ છે, એક પેપરની સોરી 4 ક્રેડિટ આવશે, 2 નહીં આવે, 2 પેપરની એવી રીતના 8 ક્રેડિટ થશે। અહીંયા 1 પેપરની 4, 1 પેપરની 4 અને અહીંયા 2, 2, 2 થશે। તો અહીંયા ગણીએ ટોટલ તો 8 ને 4, 12, 12 ને 4, 16, 17, 18, 19, 20, 21, 22 ટોટલ ક્રેડિટ કેટલી થઈ? 22 ટોટલ ક્રેડિટ થઈ। તો કુલ ક્રેડિટ થાય છે, કુલ ક્રેડિટ ગુણ આપણે થાય છે 22। તો લેક્ચર પણ કેટલા થશે? 22। કેટલા થવાના છે? 22 લેક્ચર થશે। તો આ રીતના આપણે કાર્ય કરવાનું છે। હવે આ રીતના આપણે જે પ્રથમ વર્ષના સેમેસ્ટરની વાત કરીએ તો આ રીતના 22 લેક્ચરનું કાર્ય કરવાનું રહેશે। ટોટલ 6 સબ્જેક્ટ રહેવાના છે, પેપરની સંખ્યાની વાત કરીએ તો ટોટલ 7 પેપર આવવાના છે, જેમાં મુખ્ય વિષયના 2 પેપર છે, ગૌણ અને બહુ વૈકલ્પિકના 1-1 પેપર છે, એના 4-4 ક્રેડિટ અહીં સુધીની છે, બાકીના જેટલા પેપર છે એની 2-2 ક્રેડિટ રહેશે, એટલે કે ટોટલ 22 ક્રેડિટ થવાના છે અને લેક્ચર એ મુજબ 22 લેક્ચર મળવાના છે, એ રીતના વર્કલોડ ડિસ્ટ્રીબ્યુશન થવાનો છે। ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ।